રજા આ નામ સાંભળતા જ નોકરી કરતા લોકોમાં એક અલગ ખુશી હોય છે. પણ અઠવાડિયામાં કેટલી રજા હોવી જોઈએ? અઠવાડિયામાં બે રજા માંગવા માટે સરકારી કર્મચારીઓએ રજૂઆત કરી છે અને જો રજા નહીં મળે તો આંદોલન કરશે તેવી પણ વાત છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. સરકારી કચેરીમાં કામ કરતા લોકોને કેટલી રજા મળવી જોઈએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે સરકારી કર્મચારીઓએ 5 ડે વીક કામ કરવાની રજૂઆત કરી છે. સચિવાલયે કર્મચારી ફેડરેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને સાથે 19 પડતર પ્રશ્નો પણ રજૂ કર્યા છે અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકારી કચેરીઓમાં 2 દિવસ રજાની માંગ તે કેટલી યોગ્ય છે એ પણ એક સવાલ છે. દેશના કેટલાક રાજ્યો જેમ કે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ અને છત્તીસગઢમાં સરકારી કચેરીઓમાં 5 ડે વીકનો નિયમ લાગુ છે, ત્યારે ગુજરાતમાં પણ એ મુજબ અઠવાડિયામાં 2 દિવસ રજા મળે તેવી માંગ થઈ રહી છે. જેની પાછળ કારણ અપાયું છે કે કર્મચારીઓને અને અધિકારીઓને માનસિક તંદુરસ્તી સારી રહેશે, પરિવાર સાથે સમય વિતાવી શકાશે. જો આ મુજબ રજા મળશે તો વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે કે નહીં તે પણ એક સવાલ છે. ભારતમાં મોટેભાગે ખાનગી સેક્ટરમાં કે પછી સરકારી કચેરીઓમાં ઓફિસમાંથી 1 દિવસ રજા લેવાનું કલ્ચર છે, પરંતુ જર્મનીએ હાલમાં એક ફેબ્રુઆરીથી 4 ડે વીકની જાહેરાત કરી છે. પોતાની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે જર્મની સરકારે આ પગલાં લીધા છે. માટે જર્મનીમાં અઠવાડિયામાં લોકો ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ રજાના રહેશે. આ પ્રયોગ કરવાનો હેતુ એ જાણવાનો છે કે શું આમ કરવાથી કર્મચારીઓ વધુ ખુશ રહીને કામ કરી શકશે. અલગ અલગ દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાક પર નજર કરીએ તો ઘણા દેશોમાં અઠવાડિયામાં 4-4 રજાઓ છે. જાપાન સરકારે 4 ડે વીકની જાહેરાત કરી છે. આ સાથે અલગ અલગ દેશોમાં કામ કરવાના અલગ અલગ કલાકો પણ છે. જાપાનમાં એક અભ્યાસ મુજબ એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે 4 ડે વીક કામ કરવાથી તેમની સિક લીવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી કર્મચારીઓ જ્યારે કામ કરે ત્યારે સ્ફૂર્તિ સાથે કામ કરી શકે છે. તો અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે સરકારી કર્મચારીઓ રજા માટેની માંગ કરી રહ્યા છે. આવા સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો જમાવટ સાથે અને અત્યારે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન. નમસ્કાર.